पचास, 250 में 50 उमेरो तो 300, तो ए बी सी आ डी पछी ई अने एफ बराबर। हवे ए बी सी डी ની પેટર્ન બની ગઈ અને તમારે 50 50 ઉમેર્યા, 50 100 150 200 250 અને 300, 270 370 470 570। હવે અહીંયા કરશો 2 3 4 5 6 અને 7, પંખો બંધ કરો, બસો સિત્તેર, 370, 470, 570, 670 અને 770, 12 23 34। તમે એક એક પેટર્ન જોઈએ, 1 2 3 4 5 અને 6, 2 3 4, અહીંયા 5, અહીંયા 6 અને અહીંયા આગળ 7, 81 72 63। આમ જુઓ તમે તો તમને ખ્યાલ આવે કે પહેલો અંકમાં ઉતરતો ક્રમ છે અને બીજા અંકમાં ચડતો ક્રમ છે, તો આપણે પહેલા શું કરશું, પહેલા અંકનો ઉતરતો ક્રમ લખીએ, 6 પછી શું આવે 4, 4 5 ના પહેલા શું આવશે 4 અને 4 ના પહેલા શું આવશે 3, 8 7 6 5 4 ને 3। હવે 1 2 3 અહીંયા શું આવશે 4, અહીંયા આવશે 5 અને અહીંયા આગળ આવશે 6। દરેક વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ જ્યારે પેટર્ન લખો છો ત્યારે ખાસ ધ્યાન આપો, ચડતો ક્રમ ઉતરતો ક્રમ જુઓ, અને એબીસીડી માં પણ ચડતો છે કે ઉતરતી એબીસીડી છે, ઊંધી છે સીધી છે કેવી રીતે છે એ જોઈને પેટર્ન બનાવવાની આપણે। હવે અહીંયા આગળ 900Z 800Y 700X જુઓ, આ બી ઉતરતો ક્રમ જુઓ, 9 8 7, અહીંયા આગળ શું આવશે 600, અહીંયા 500 અને અહીંયા આગળ 400। હવે એબીસીડી તમારે એવી રીતે જ છે, ઊંધી એબીસીડી છે, Z Y X, તો શું આવશે હવે અહીંયા આગળ W, પછી V અને અહીંયા આગળ U, જોઈ લેવાનું આપણે ફરી વખત ચેક કર્યો, U V W X Y ને Z, બરોબર। અને આપણે આ એબીસીડી અને આ પેટર્ન કઈ બની હતી, 400 500 600 700 800 અને 900, આ બાજુથી તમે લખો છો તો ચડતો ક્રમ બન્યો, અને આપણે પેટર્ન અહીંયા આગળથી બનાવી દો, 900 800 700 600 500 અને 400, તો ચડતો ક્રમ ઉતરતો ક્રમ એબીસીડી સીધી છે ઊંધી છે એ રીતે આપણે જોઈને લખવાનું છે। હવેની પેટર્નમાં તમે જુઓ 501 અને 450, તો આ બે વચ્ચે શું થયું તફાવતમાં, ઉતરતો ક્રમ આવ્યો, તો 450 ને ઉતરતા ક્રમમાં 400 લખ્યું, એટલે કેટલાનું અંતર આવ્યું 50 નું, તો 400 માંથી 50 બાદ કરશો તો કેટલા આવશે 350, 350 માંથી 50 બાદ કરો તો કેટલા આવે 300, અને 300 માંથી 50 બાદ કરશો તો 250। હવે એની બીજી પેટર્ન જોઈએ, એ લખ્યું પછી ડબલ એ લખ્યા, હવે બી આવી, તો અહીંયા આગળ કઈ પેટર્ન આગળ વધશે, તો કે ડબલ બી લખવાના આવશે, બી પછી શું આવે તો કે સી, અને અહીંયા આગળ ડબલ સી, ફરી વખત સમજીએ, 50 50 નું અંતર, 500 માંથી 50 ગયા છે 450, અને એ અને ડબલ એ આવે છે, 450 માંથી 50 ગયા એટલે 400, 400 માંથી 50 બાદ કર્યા એટલે 350, તો અહીંયા બી છે તો અહીંયા આગળ પેટર્ન કઈ આવશે ડબલ બી, 300 સી અને 250 ડબલ સી। હવે 98 87 ને 76 જો, 9 8 7 6 5 અને 4, આ પેટર્ન જુઓ અહીંયા આગળ 8 7 6 5 4 અને 3, બંનેમાં જોડે જોડે લખીએ તો 98 87 76 65 ને 53 બંનેમાં ઉતરતો ક્રમ છે, બરાબર। હવે આપણે અહીંયા આગળ સરવાળાની પેટર્ન બનાવવાની છે, તો કેવી રીતે બનશે, તો કે 1 વત્તા 3 વત્તા 5 બરાબર 9, 3 વત્તા 5 વત્તા 7 બરાબર 15, 5 વત્તા 7 વત્તા 9 બરાબર 21, 7 વત્તા 9 વત્તા 11 બરાબર 27। કેવી રીતે પેટર્ન બની છે જુઓ, પેલા 1
बीजी पेटर्न एवी रीते लखवानी के आगळनो अंक ने बाद करवानो अने पाछळनो अंक उमेरवानो। तो पाछळमां एक छोड़ीने एक छे, जो एक मां बे नथी लख्या त्रण लख्या, त्रण पछी चार नथी लख्या ने पांच लख्या, तो त्रण लखवाना बीजी पेटर्नमां, पछी पांच लखवाना, छ नथी लखवाना ने सात लखवाना। तो ए रीते अहींया आगळ आपणे लख्युं के 9 11 13 બીજી પેટર્નમાં શું બનશે 11 13 15 પાછું 13 ફરી વખત લખવાના, 15 ફરી વાર લખવાના અને એક છોડીને એક લખો એટલે 17 15 17 19 હવે આનું ત્રણેયનો સરવાળો કરીને આપણે અહીંયા આગળ લખવાનું। તો શું આવશે 11માં 9 ઉમેરો, 9માં 13 ઉમેરો તો 9 ને 10 ને 3 13નો તગડો વધી પડી 1 1 ને 2 ને 1 3 3 ने 1 4 4 ने 5 9 एकम एकम नो सरवाळो करो 7 ने 3 10 ने 5 15 7 ने 5 केटला थशे 12 ने 9 केटला थाय बोलो 50 तो 50 पछी शू आवे तो के 51 तो अहीं केटला लखवाना 51 50 51 52 तो अहीं शू रही गयु तो के 53 बराबर। હવે તમારે પેટર્નમાં આગળ એવી રીતે બતાવવું છે કે 50 ની અંદર આ જો એરો ક્યાં જાય છે તમારો અહીંયા અહીંયા આગળ છે 55 તો આ બેનો સરવાળો કરવાનો છે કે 50 ની અંદર 55 ઉમેરો તો કેટલા થાય। તો અહીંયા આગળ જે 105 105 આપ્યું છે તો અહીંયા આગળ ની જવાબ 105 જ આવો જોઈએ। તો કેટલા ઉમેરો તો થાય તો કે 50 વત્તા 55 કરો तो अहीं आगळ 105 जवाब आवे। आ आपणो जवाब छे। हवे अहीं आगळ तमे जुओ कि 6000 छे, 6000 ना बे भाग एवी रीते पाडवाना छे कि एनो भाग पाडता एक पेटर्न मां 1500 आवे एटले कि 1500 आवे। तो 6000 ना बे भाग पाडो तो केटला बनशे तो कि अहीं आवशे 3000, अहीं आवशे पण 3000, बे भाग पड़े ने એટલે કે 3 2 3 6 આ બેનો સરવાળો આટલો થવો જોઈએ। હવે આ 3000 ના આપણે ભાગ પાડીએ તો અહીંયા આગળ બે ભાગ પાડવાનો તો કેટલા બને તો કે એક તો 1500 આપેલા જ છે આપણે, થઈ ગયા 1500। હવે આ બેનો કરે સરવાળો તો આ 1500 અને બીજી વખત આપણે 3000 ના ભાગ પાડવાના તો બી કેટલા થશે 1500। હવે આ 1500 નો ભાગ એવી રીતે પાડવાના છે બે ભાગ પાડવાનો 750 એટલે 1500। હવે આ 1500 નો ભાગ એવી રીતે પાડો તો બી શું થશે 11। પેટર્ન માં જુઓ એક એક છોડીને એક એક છે, એક માં પછી 2 નથી, 4 નથી, 6 નથી, 8 નથી ને 10 નથી, એટલે પેટર્ન માં એક છોડીને એક ને પેટર્ન બનાવવાનું છે। અહીંયા 3 છે, અહીંયા કેટલા છે 6, અહીંયા કેટલા છે 9, તો 3 2 6 3 3 9 હવે અહીં કેટલા બનશે તો કે 3 1 3 3 2 6 3 3 9 અને 3 6 12 તો આપણે અહીંયા આગળ કેટલા બનાવવાના 12 સ્ટાર બનાવી દેવાના આપણે। ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક 12 અને અહીંયા આગળ કેટલા બને તો કે 15। પેટર્નમાં શું બન્યું તો કે 3 6 9 12
તમારે શું છે કે આ દાખલામાં ત્રીજી અને ચોથી જે પેટર્ન બનાવવાની છે એ તમારે તમારી જાતે બનાવવાની અને દરેકને આવડશે એકદમ સહેલી જ પેટર્ન છે હવે આપણે સરવાળો કરવાનો છે તો એવી રીતે કરવાનો છે કે આનો સરવાળો જે થાય છે એ સરવાળો આ બાજુ બંને બાજુ થવો જોઈએ તો કે 2 ની અંદર 6 ઉમેરો તો કેટલા થાય 8 8 ની અંદર 1 ઉમેરો તો 9 તો 9 કુલ સરવાળો તમારે કરવાનો છે તો અહીંયા કરજો કે 3 આપેલા છે 3 અને 2 5 તો થઈ ગયા કેટલા બાકી રહ્યા 9 કરવામાં તો કે 4 3 ને 1 4 થઈ ગયા 9 માંથી 4 બાદ કરો તો કેટલા આવશે अंदर ज आप 9 4 15 नो सरवाळो केटलो तो 5 ने 4 9 ने 9 18 अहीं कुल तमारे जवाब 18 लावानो छे તો કેટલા અંક ઉમેરો તો જવાબ 18 આવશે તો જો 8 ને 7 કેટલા થાય 15 15 ની અંદર કેટલા ઉમેરશો તો 18 આવશે બોલો તો કે 3 બીમાં કેટલા લખશે લખવાના આપણે 3 એટલે 18 જવાબ 10 ને 6 16 થઈ ગયા કેટલા બાકી રહે 18 માં કે અહીંયા આગળ તમે જો 9 અને 7 કેટલા થશે ગણો એટલે તમને ખ્યાલ આવી જશે 10 ને 6 16 તો અહીંયા આનો સરવાળો અહીંયા 16 થાય છે અને આ 9 અને 7 કેટલા થશે 16 થયા ને તો કેટલા ઉમેરો તો અહીંયા આગળ 2 18 થઈ ગયા 10 ને 6 16 ને 2 18 9 ને 7 16 ને 2 18 આડો અને ઊભો દરેક સરવાળો 18 થવો જોઈએ અહીંયા આગળ 6 ને 5 કેટલા થશે અને અહીંયા આગળ કેટલા લેવાના છે આપણે 18 જ લાવવાના છે જો કે 6 ને 5 11 11 ની અંદર કેટલા ઉમેરો તો 18 આવે 7 6 ને 4 10 કેટલા બાકી રહ્યા તો કે 8 6 ને 3 9 9 ની અંદર કેટલા ઉમેરો તો આવે 9 અહીંયા તમારે 23 લાવવાના છે 13 અને 9 કેટલા થશે ગણો 13 ની અંદર 9 ઉમેરો તો કેટલા થાય ગણો 14 15 16 17 18 19 20 21 ને 22 તો અહીંયા એક જ ઉમેરો પડે તો 23 થઈ ગયા 13 ને 7 કેટલા થાય 20 20 માં કેટલા ઉમેરશો તો 23 થશે 3 13 ને 8 21 માં 2 ઉમેરો ખ્યાલ આવી ગયો દરેક જણને કે આપણે પેટર્ન ની અંદર જે રીતે આપણે પેટર્ન આગળ વધારીને લખ્યા તો સરવાળા આપ્યા હોય તો તમને જવાબ આપી દીધો હોય તેમાં કેટલા ઉમેરો તો તમારી પેટર્ન આગળ વધે બરોબર તો આપણું સ્વાધ્યાય અહીંયા આગળ પેટર્ન ની રમત પૂરી થાય છે લેસન ની અંદર તમારે શું લખવાનું છે કે આપણે જે તર ચલાવ્યું એ બધું જ નોટ ની અંદર અને સ્વાધ્યાય પોથીમાં લખવું અને બધા દાખલા બને ત્યાં સુધી પોતાની જાતે ગણવા પ્રયત્ન કરવાનો એટલે તમને પેટર્ન આગળ વધારતા આવડી જાય અને ખ્યાલ આવે કે ચડતો ક્રમ ઉતરતો ક્રમ શું છે એબીસીડી કેવી રીતે લખાય છે સીધી ઊંધી ઊંધા એકડા જાય છે કે સીધા એકડા આવે છે એ રીતે તમને ખ્યાલ આવી જશે પેટર્નમાં દરેક બાળકને સ્વાધ્યાય 10 આપણે અહીંયા પૂરું કર્યું નોટ અને સ્વાધ્યાય પોથીમાં બધું પૂરું કરી દેવાનું અને સારા અક્ષરે લખવાનું અને લેસન દરરોજ કરવાનું દરેક બાળક અને ઘડિયાળ ખાસ મોડે કરી દેવાના છે કે આપણે આગળનું સ્વાધ્યાય જેમ ગણશું ત્યારે ઘડિયાળ જ આવશે તો એ નહીં આવડે તો આપણને એક દાખલો આવડશે નહીં એટલે બધાએ 20 એકા સુધી તો ઘડિયાળ ખાસ મોડે કરવાના છે બરોબર બાય